સામે વરાછે ગાંધીનગર તરફથી ગાંધીનગરમાં આજે પ્રદેશ ભાજપની બેઠક યોજાવા જઈ રહી છે. કમલમ ખાતે આ બેઠક મળશે. સીઆર પાટીલના અધ્યક્ષ સ્થાને આ બેઠક મળવા જઈ રહી છે. પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના અધ્યક્ષ સ્થાને બેઠક સાંસદ ધારાસભ્યો જિલ્લા મહાનગરોના પ્રમુખ પ્રદેશના હોદ્દેદારોને આ બેઠકમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. સરકાર અને સંગઠનના સંકલનની ચર્ચા તેમાં કરવામાં આવશે. વન ડે વન ડિસ્ટ્રિક્ટનો પણ અભિગમ અમલમાં મુકાશે. પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના અધ્યક્ષ સ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાંસદ અને ધારાસભ્યોને પ્રદેશ ભાજપની બેઠકમાં આમંત્રણ અપાયું છે. જિલ્લા મહાનગરોના પ્રમુખોને પણ આમંત્રણ, સાથે જ પ્રદેશના હોદ્દેદારો પણ તેમાં ખાસ ઉપસ્થિત રહેશે. સરકાર અને સંગઠનના સંકલનની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવશે. તો વાત કરીએ આ અંગે જ માહિતી માટે ગાંધીનગરથી વિરેન મહેતા આપણી સાથે જોડી ગયા છે. વિરેન, જે રીતે આજે પ્રદેશ ભાજપની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, ક્યાંક ને ક્યાંક 2022 નજીક આવી રહ્યું છે, તેને લઈને આ નીતિ રણનીતિ કહી શકાય? જે ચોક્કસ, જે પ્રમાણે 2022ની ચૂંટણી નજીક આવી રહી છે, 182 સીટો જીતવાનું જે લક્ષ્યાંક છે ભારતીય જનતા પાર્ટીનું, તેને લઈને આજે ભારતીય જનતા પાર્ટીની એક કમલમ ખાતે ખૂબ મહત્વની બેઠક છે. અને જે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળશે. બેઠકમાં કયા કયા મુદ્દા રહેશે તેને લઈને આપણે ચર્ચા કરીશું. યજ્ઞેશ દવે, જે આપણી સાથે પ્રવક્તા હાજર છે. યજ્ઞેશભાઈ, સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. અને સૌથી પહેલા આજની જે બેઠક છે એમાં કયા કયા ખાસ મુદ્દા રહેશે? ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની અધ્યક્ષતાની અંદર આજે ભારતીય જનતા પાર્ટીની એક પ્રદેશની બેઠક મળી રહી છે, જેમાં પ્રદેશના પદાધિકારીશ્રીઓ અને જિલ્લા મહાનગરના પ્રભારીશ્રીઓ, જિલ્લા મહાનગરના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રીઓ તેમજ એમપી અને એમએલએ આ મળીને આજે એક બેઠક મળી રહી છે, જેની અંદર આગામી 2022ની જે ચૂંટણી આવી રહી છે આ ચૂંટણીલક્ષી ચર્ચા કરવામાં આવશે. દરેકના વિસ્તારની અંદર જે જે કામગીરી થઈ છે તે કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. સાથે સાથે પ્રભારીશ્રીઓએ જે પ્રવાસો કર્યા છે એ પ્રવાસોની પણ સમીક્ષા કરવામાં આવશે. અને આ સાથે આ બેઠકની અંદર આગામી કાર્યક્રમોની અંદર કોવિડ ગાઈડલાઇનનું ધ્યાન રાખી અને કાર્યક્રમો કરવા આ અંગેની સૂચનાઓ પણ પ્રદેશ અધ્યક્ષશ્રી દ્વારા આપવામાં આવશે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, કેસો વધી રહ્યા છે, ત્યારે આ પ્રકારની રેલીઓમાંથી સંક્રમણ વધશે એવું પણ લોકોમાં ચર્ચા થાય છે, તમે શું માનો છો? ચોક્કસ, એવી ગાઈડલાઇન જે એસઓપી છે કેન્દ્ર સરકારની, ભારત સરકારની અને ગુજરાત સરકારની જે એસઓપી છે એનું પાલન સાથે કોઈપણ કાર્યક્રમો આપવામાં આવે એનું ધ્યાન રાખવામાં આવશે. અને આ અંગેની કડક સૂચનાઓ સી આર પાટીલ સાહેબ જે અમારા અધ્યક્ષ છે તેના દ્વારા પણ આજે દરેક મહાનગરના પ્રમુખશ્રીઓને, દરેક ધારાસભ્યશ્રીઓને, મંત્રીશ્રીઓને, જે ચૂંટાયેલી 5 છે અમારી, એ દરેકને સૂચનાઓ આપવામાં આવશે. ચોક્કસ. તો જે પ્રમાણે યજ્ઞેશ દવે પ્રવક્તાએ જણાવ્યું કે ભાઈ હાલ જે 182 સીટનું જે ટાર્ગેટ છે તેને લઈને આ એક બેઠક મળવાની છે, જેમાં પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં આ બેઠક મળશે, ખૂબ જ મહત્વની કહી શકાય તેવી આ બેઠક છે. જી ચોક્કસ, વિરેન, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ ગાંધીનગરમાં આજે સી આર પાટીલની અધ્યક્ષતામાં બેઠક બોલાવવામાં આવી છે. કમલમ ખાતે આ બેઠક મળવા જઈ રહી છે, જેમાં ખાસ સંસદ સભ્યો, ધારાસભ્યો, જિલ્લા મહાનગરોના પ્રમુખો, પ્રદેશના હોદ્દેદારો પણ ખાસ ઉપસ્થિત રહેશે.